તાપી જિલ્લામાં કાશ્મીરથી કન્યાકુમારી જઈ રહેલી કોંગ્રેસ ક્રાંતિની રેલીનું સોનગઢમાં આગમન થતાં તાપી જિલ્લા કોંગ્રેસ અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે અન્ય હોદ્દેદારો નેતાઓને ફૂલહાર સાથે ઢોલ નગારા વગાડી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવચંદ યાદવે રેલી લઈને સોનગઢ આવી પહોંચતા સ્વાગત બાદ નગરમાં મોટી સંખ્યામાં રેલી કાઢી મહાસભા સંબોધી હતી. સોનગઢ ખાતે પોલીસ સ્ટેશન મેદાન ખાતે કોંગ્રેસ રેલી આવી સભા યોજાઈ હતી. જે સભા મંચ પરથી યુથ કોંગ્રેસ યુવા ક્રાંતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવચંદ યાદવે સભા સંબોધતા ભાજપાને આડે હાથ લીધા હતા. જ્યારે ભાજપાના કેન્દ્રના વડાપ્રધાનને ચોકીદાર ચોર છેના નારાઓ સાથે રાફેલ મુદ્દે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લઈને આકરા પ્રહાર કર્યા હતા. યુવા ક્રાંતિ યાત્રા કે જનસભાને પાર્ટી કે વરિષ્ઠ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય તુષાર ભાઈજી, એમએલએ આદરણીય પૂનમ ભાઈજી, એમએલએ આદરણીય આનંદભાઈ ચૌધરીજી, એમએલએ આદરણીય સુનીલ ભાઈજી, એમએલએ આદરણીય અનિલ પટેલજી, તાપી કે જિલ્લા કોંગ્રેસ કમિટી કે અધ્યક્ષ ભીલાભાઈજી, જિલ્લા યુવા કોંગ્રેસ કે યહાં કે અધ્યક્ષ હમારે તુફુસ યુસુફજી, તાપી ઓર સુરત યુવક કોંગ્રેસ કે જિલ્લા કોંગ્રેસ કમિટી, જિલ્લા યુવા કોંગ્રેસ કમિટી કે સભી પદાધિકારીગણ, યુવક કોંગ્રેસ કે સભી સાથીગણ, ભારતીય યુવા કોંગ્રેસ કે રાષ્ટ્રીય મહાસચિવ ઓર આપકે પ્રભારી હમારે છોટે ભાઈ સીતારામ લાંબાજી, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ કે જુઝારૂ અધ્યક્ષ હમારે છોટે ભાઈ ગુલાબસિંહ રાજપૂતજી, પ્રદીપજી ઓર જીતને ભી પૂર્વ ઓર વર્તમાન કે પદાધિકારી હૈ, લોકસભા કે અધ્યક્ષ રહે હૈ, પ્રદેશ યુવા કોંગ્રેસ કે પદાધિકારી હૈ, મહિલા કોંગ્રેસ સેવા દળ એને સિવાય પીસીસી કે જીતને મેમ્બર્સ હૈ, પદાધિકારી હૈ, મેં આપ સબકા નામ ના લેતે હુએ ક્ષમા ચાહતે હુએ આપ સબકો ધન્યવાદ કરતા હું કે આપ સબને બડી ગર્વજોશી કે સાથ આદરણીય રાહુલ ગાંધીજી કે વિચારો કો લેકે, કોંગ્રેસ પાર્ટી કે વિચારો કો લેકે ચલી ઇસ યુવા ક્રાંતિ યાત્રા કા જો સમર્થન ક્યા, ધન્ય સ્વાગત ક્યા, ઉસકે લિયે ધન્યવાદ કરતા હું. ઓર અપની કુછ બાતે આપકે બીચ મેં રખુંગા દોસ્તો. આજ જો પરિસ્થિતિયાં હૈ, જિસ તરીકે કા માહોલ બના હુઆ હૈ દેશ કે અંદર, ઓર દેશ કે અંદર ચોકીદારી કી બાત કરને વાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જિસ તરીકે સે ઉદ્યોગપતિઓ કે સાથ મિલકે જો ભાગીદારી કિયે હુએ હૈ, ચાહે વો રાફેલ વિમાન સૌદે કા મામલા હો, ચાહે કૃષિ બીમા યોજના કા મામલા હો, ચાહે નમામિ ગંગે યોજના કા મામલા હો. બનારસ મેં ગયે થે, મેં બનારસ સે આતા હું, ઓર ઉન્હોને કહા થા કી હમકો તો ન કિસી ને બુલાયા હૈ, ઓર ન મેં ચલ કે આયા હું, મુઝે માં ગંગા ને બુલાયા હૈ, આપકે બીચ મેં આઈ હૈ ઓર આપસે ચર્ચા કરને આયે હૈ. આજ જો પરિસ્થિતિયાં હૈ, પિછલે સાડે ચાર વર્ષો મેં સાડે તીન લાખ કે આસપાસ કિસાનો ને આત્મહત્યા કી હૈ ઇસ દેશ મેં, ઓર દેશ કી ચોકીદારી કી બાત કરને વાલે મોદીજી સાડે તીન લાખ કરોડ સિર્ફ ઓર સિર્ફ ઉદ્યોગપતિઓ કા માફ કરતે હૈ, કિસાનો કે લિયે ઉનકે પાસ કુછ નહીં હૈ, ન સોચને કા. ઠીક વહી સ્થિતિ નૌજવાનો કી હૈ, નૌજવાન ટ્રેનો કે આગે કૂદ કે આત્મહત્યા કર રહે હૈ, ઓર નરેન્દ્ર ભાઈ મોદીજી દુનિયા મેં ઉદ્યોગપતિઓ કે સાથ ઘૂમ કે મોજ મસ્તી કર રહે હૈ. દેશ કા યુવા આજ હતાશ હૈ, આજ વો ધોખા ખાયા હુઆ હૈ, ઉસે છલા ગયા હૈ, વો જવાબ માંગને કે લિયે અબ સડકો પર નિકલા હૈ, કે આખિર આપકે 2 કરોડ રોજગાર કા વાદા જો થા વો તો જુમલા નિકલા, લેકિન હમ જીયેંગે કૈસે નરેન્દ્ર ભાઈ મોદી જી, યે આપ બતાને કા કામ કીજીએ, સવાલ પૂછને કે લિયે હમ લોગ નિકલે હૈ. દેશ કે અંદર સંઘ પરિવાર ઓર ભારતીય જનતા પાર્ટી કે લોગ જિસ તરીકે સે અરાજક માહોલ બનાયે હુએ હૈ, વિહિપ ઓર બજરંગ દલ કે લોગ જિસ તરીકે સે અભી તો આમ આદમી મારે જા રહે થે, અબ ઉત્તર પ્રદેશ મેં દોડા કે પુલિસ અધિકારીઓ કો મારા જા રહા હૈ ગોલી સે, ઓર સરકારે તમાશા દેખ રહી હૈ ભારતીય જનતા પાર્ટી કી. યે જો નફરત ઓર ડર કા માહોલ પેદા કિયા જા રહા હૈ સમાજ કે અંદર, દેશ કે અંદર, ઉસકે ખિલાફ આવાજ ઉઠાને કે લિયે હમ લોગ સડકો પર નિકલે હૈ. જિતની ભી દેશ કે અંદર સંવૈધાનિક સંસ્થા હૈ, આપ છોટી મોટી સંસ્થાઓ કી બાત છોડિયે, સર્વોચ્ચ ન્યાયાલય કે ચાર ચાર જજો મેં દેશ કે સ્વતંત્રતા સ્વતંત્ર ભારત કે ઇતિહાસ મેં 70 વર્ષો કે ઇતિહાસ મેં પહેલી બાર હુઆ કી ચાર ચાર ન્યાયાધીશ
मीडिया के सामने आके कहते हैं कि इस संस्था को बचाने की जरूरत है, हालात ठीक नहीं है, परिस्थितियां ठीक नहीं है, इसलिए हम लोग सवाल करने निकले हैं। आजादी की लड़ाई में कांग्रेस पार्टी के सिपाहियों ने जो खून बहाने का काम किया था, इस देश के जनतंत्र को जो कायम करने का काम किया था, बाबा साहब डॉक्टर भीमराव अम्बेडकर के द्वारा रचित उस संविधान की शपथ लेकर जब हम इस देश के नव निर्माण में तमाम कांग्रेसी नेताओं ने इस देश को खड़ा करने का काम किया था। नरेंद्र मोदी द्वारा अपायल वचनों बेरोजगारों ने नौकरी नहीं आपी शक्य होवाना आक्षेपो कर्या हता। अंबानी साथे भागीदारी मुद्दे पण जणाव्युं हतुं। कन्याकुमारी थी काश्मीर तरफ जनारा युवा कांग्रेस नी रेली ठेर ठेर युवा कार्यकर्ताओ नेताओ अने मतदारो संपर्क रहेशे। आ रेली काढी कांग्रेस ना लोकहित ना मुद्दाओ ने लईने प्रचार प्रसार अर्थे कांग्रेस ना युद्ध कार्यकर्ताओ अने कोंगी नेताओ साथे सभाओ करशे। આવનારી 2019ની ચૂંટણી સંદર્ભે મીટિંગો કરી મતદારોને સંપર્ક કર્યા બાદ વ્યૂહરચના કરશે, કાશ્મીર સુધી પહોંચવાનું આહવાન કર્યું હતું। 16 દિસંબર કો હમ લોગો ને યાત્રા કી શરૂઆત કી થી રામેશ્વરમ મે, રામેશ્વરમ સે 30 જનવરી કો સમાપન હૈ યાત્રા કા। જો ઉદ્દેશ્ય હૈ વો યે હૈ કી દેશ કે અંદર પ્રધાનમંત્રી મહોદય કે દ્વારા તમામ મન કી બાતે કી જાતી હૈ, લેકિન રાફેલ વિમાન સૌદે મે અનિલ અંબાની કે સાથ મિલકે જો ઉન્હોને ભાગીદારી કી હૈ उस पर उनका जवाब नहीं आ रहा है। राफेल विमान सौदे में बड़ा घोटाला हुआ है, हम लोग मानते हैं और उसका हिसाब मांगने सड़कों पर निकले हैं। 2 करोड़ रोजगार का जो वादा था नौजवानों को, वो जुमला निकला। देश के युवा अब अपना रोजगार का हिसाब मांग रहे हैं कि नरेंद्र मोदी जी आखिर कब वो मिलेगा, ये सवाल पूछने हम लोग निकले हैं। किसान आत्महत्या कर रहे हैं और उद्योगपतियों के कर्जे माफ हो रहे हैं, ये जवाब मांगने के लिए प्रधानमंत्री महोदय से हम लोग निकले हैं कि आखिर उसका जवाब किसानों का हक कौन देगा। जो देश के अंदर संवैधानिक संस्थाओं पर हमले हो रहे हैं, चाहे सीबीआई हो, आरबीआई हो, सर्वोच्च न्यायालय हो, तमाम जो हस्तक्षेप है, जनतंत्र पर खतरा उत्पन्न हुआ है, ये जवाब पूछने के लिए हम लोग सड़कों पर निकले। आपको क्या लग रहा है? देखिए, जिस तरीके से यहाँ पर नौजवानों ने सहयोग और समर्थन किया यात्रा का और माननीय राहुल गांधी जी के विचारों के साथ मिलकर उस आवाज से आवाज मिलाई, ये आवाज और ये भीड़ बता रही है कि मौसम बदल रहा है और आने वाले लोकसभा चुनाव में इसका जवाब जनतंत्र विरोधी भारतीय जनता पार्टी की नरेंद्र मोदी जी की सरकार को गुजरात के युवा देंगे। आवनारी 2019 ની લોકસભાની ચૂંટણીએ સત્તા મેળવવા માટે કોંગ્રેસ કમર કસી રહી છે અને એક પછી એક મુદ્દે સરકારને ઘેરવાના એક પણ મુદ્દા ચૂકવા તૈયાર નથી અને બમણા જોરથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવા કોંગ્રેસ મક્કમ બની છે। ત્યારે જોવાઈ રહ્યું કે આવનારી લોકસભામાં મતદારો ભાજપનું શાસન યથાવત રાખશે કે પછી કોંગ્રેસના હાથને સાથ આપે છે તે જોવાઈ રહ્યું। અનુપ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ તાપી।